સુરત જિલ્લામાંથી વધુ એકવાર ડુપ્લિકેટ અધિકારી બની રૂપિયા પડાવતા તોડ બાદને પોલીસે ઝડપી પાડ્યા છે ડુપ્લિકેટ પોલીસ નહીં પરંતુ ડુપ્લિકેટ ડેપ્યુટી કલેક્ટર બની રૂપિયા પડાવ્યા હતા જમીન સંપાદનમાં ટેન્ડર ભરી પૈસા રોકો તો સારું કમિશન મળવાની લાલચ આપી ખેડૂત પાસે રૂપિયા પડાવ્યા હતા જોકે માણવી પોલીસે નકલી ડેપ્યુટી કલેક્ટર બની ફરતી નેહા પટેલની ધરપકડ કરી વધુ ઉપાસ હાથ ધરી છે કેટલાક તોડ કે બે નંબરીયાઓ રૂપિયા કમાવવા માટે અનેક તરકીબો કે કિમિયાઓ અપનાવતા હોય છે અધિકારી બનીને કે અધિકારીના વહીવટદાર બનીને રૂપિયા ખંખેરી લેવાના ઘણા કિસ્સાઓ સામે આવી રહ્યા છે નકલી પોલીસ બનીને તોડની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે જોકે હવે કેટલાક લોકો જે તે સરકારી તંત્રના અધિકારીઓ બનીને રૂપિયો પડાવી રહ્યા છે ક્યારેક જીપીસી બીના અધિકારી તો ક્યારેક કલેક્ટર કચેરીની ઓળખ આપી રૂપિયા ઉઘરાણીની ઘટના સામે આવી રહી છે હાલ જે ઘટના સામે આવી છે તે એક મહિલાએ પોતાની ઓળખ કોઈક નાના અધિકારી નહીં પરંતુ પોતે ડેપ્યુટી કલેક્ટર હોવાની ઓળખ આપી ખેડૂત પાસે રૂપિયા પડાવી લીધા છે

બાદ ટુકડે ટુકડે કરીને બાવીસ પોઈન્ટ અઠ્યાવીસ લાખ જેટલી માતબર રકમ પડાવી લીધી હતી ખેડૂતને પોતાનું કમિશન તેમજ રકમ ન મળતા નેહા પટેલ વાતચીતમાં ગલ્લા તલ્લા તેમજ યોગ્ય ઉત્તર ના આપતા ખેડૂત પોતે ઠગાયા હોવાનું જણાવ્યું હતું

ડેડિયા પડાવે હોવાનું સામે આવ્યું છે માત્ર આટલું જ નહીં પરંતુ અગાઉ નેહા પટેલ ડેડિયાપાડા ખાતે ડીવાયએસપી નો સ્વાંગ રચીને સરકારી નોકરી આપવાની લાલચ આપી લાખો રૂપિયા પડાવી ચૂક્યા હોવાનું સામે આવ્યું છે ત્યારે હવે પોલીસ ઠગબાજ નેહા પટેલ ને કડકમાં કડક કાર્યવાહી કરી સજા મળે એ જરૂરી બન્યો છે સુરત ગ્રામ્ય જિલ્લાના માંડવી પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી કલમ ચારસો છ ચારસો વીસ અને એકસો સિત્તેર મુજબનો એક ગુનો દાખલ કરવામાં આવેલો છે આ ગુનાના ફરિયાદી રામુભાઈ દેવજીભાઈ ચૌધરી છે અને મૂળ માંડવીના રહેવાસી છે ખેતીનું કામ કરે છે આ જે ફરિયાદી છે એમને આ કામના આરોપીબહેન નેહાબેન પટેલ છે મૂળ બાબેન બાડોલીના રહેવાસી છે એમણે એમની સાથે ઓળખાણ કરેલી અને પોતે ડેપ્યુટી કલેક્ટર હોવાની અને જમીન સંપાદનનું કામ કરતા હોવાની ખોટી ઓળખ આપી અને એમને લચાવેલા અને એમને જણાવેલું કે હું સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં કામ કરું છું અને ટેન્ડરિંગનું કામ કરું છું તમે જો આમાં ઇન્વેસ્ટમેન્ટ કરશો તો તમને એમાં કમિશન અને મુદ્દલ રકમ હું પરત આપીશ એવી લાલચ આપી અને આ કામના ફરિયાદી પાસેથી બાવીસ લાખ અઠ્યાવીસ હજાર રૂપિયાની રકમ છે ટુકડે ટુકડે પડાવેલી છે આ કામના જે ફરિયાદી છે એમની ફરિયાદ લઈ અને માંડવી પોલીસ દ્વારા તપાસને અંતે આ આરોપી છે નેહાબેન પટેલ છે એમની ધરપકડ કરવામાં આવેલી છે આમાં કોણ કોણ ઈસમો સંડોવાયેલા છે અને એમની એમો શું છે એ બાબતે ડિટેલ તપાસ કરવામાં આવેલી છે આ નેહાબેન છે એમનો પૂર્વ ઇતિહાસ જોતાં એમણે ડેડીયાપાડાની અંદર બાડોલીની અંદર અને સુરત સિટીની અંદર જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં આવી રીતે જુદા જુદા સરકારી કર્મચારીની ઓળખાણ આપી અને ગુના આચરેલા છે અને અન્ય પણ ગુનાઓ એમણે આચરેલા છે કે કેમ એ દિશામાં પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલી આપનું નામ મારું નામ રામભાઈ દેજીભાઈ ચૌધરી તારાપોર હું સરકારી કર્મચારી હતો જે બે હજાર સાતના નિવૃત્ત થયો જિલ્લા પંચાયત રાજપીપળાથી ડેપ્યુટી એકાઉન્ટ તરીકે છે કઈ રીતે આપને છેતર્યા છે શું ઘટના હતી સર એ બેન એક બેન આવ્યા અને અહીંયા ઘરમાં પરિચય એમણે આપ્યો કે હું ડેપ્યુટી કલેક્ટર છું અને સાથે સાથે હું જમીન સંપાદનની કામગીરી કરું છું અને રાજપીપળા રાજપીપળા સરદાર સ્ટેડિયમ સરદાર પટેલનું સ્ટેડિયમ છે એની આગળના ભાગમાં ડેવલપમેન્ટની કામગીરી પણ હું સાથે કરું છું અને એ ડેવલપમેન્ટની કામગીરીમાં જે ટેન્ડરો બહાર પડે કામગીરી માટેના તો તેમાં એ પણ હું ટેન્ડરો ભરું છું અને હું જાતે જ ટેન્ડરો ખોલું છું અને એમાં તમને રસ હોય તો એના અમુક ટકા રૂપિયા તમારે ભરવા પડે એવું મને જણાવ્યું એમણે શું થયું હતું ત્યાર પછી મેં એટલે મને થોડુંક એમ થયું કે ચાલો મને એવું કંઈક ધંધામાં નફો મળે છે એવું લાગ્યું એટલે મેં એને જે કીધા તે પ્રમાણે મેં પૈસા થોડા થોડા કટકે કટકે હું આપતો ગયો ટોટલ મેં પંદર લાખ રૂપિયા આપ્યા અને પછી હજુ એમણે કીધું કે ભાઈ અમારો ટેન્ડરમાં બુકિંગ કરવામાં ઓછા પડે છે તો મારા મિત્રો પરથી ઓછી ના માગીને એમ ટોટલ બાવીસ લાખ અઠ્ઠાવીસ હજાર રૂપિયા ટોટલ મેં આપ્યા અને એણે કહ્યું કે બે જ દિવસમાં ટેન્ડર ખુલી જશે એ ખુલી જાય એટલે હું તમને પૈસા પરત બધા કરું છું અને નફો થાય તેમાંથી અમુક ટકા તમને હું નફો આપીશ બે ચાર દિવસ થઈ ગયા અને પછી મેં માગણી કરી તે એમણે કીધું કે હજુ ટેન્ડર ખોયલું નથી અરે ખોયલું નથી એટલે પૈસા લેટ થશે પણ મારા મિત્રો પરથી માગી રહ્યા એ લોકોને ટૂંક સમયનો વાયદો હતો એને આપવાનો હતો એટલા માટે મેં માગણી એને કરી અને માગણી કરતાં પછી વાયદા વાયદા કરતા ગયા બે ચાર પાંચ દિવસ થઈ ગયા પછી મને એમ થયું કે આ મને છેતરપિંડી કરે છે એટલે મેં એમને માંડવી બોલાવ્યા અને માંડવી બોલાવીને પછી એમને મેં કીધું કે ભાઈ મારા રૂપિયા આપી દો નહીં તો પોલીસ સ્થાને તમે ચાલો તો એ બહેને મને એમ કીધું કે નહીં તમે બે ચાર દિવસ મને મુદત આપો મારી ગાડી મારો બંગલો એ તમને હું લખી આપ્યું છું અને ત્યાં પછી ચાર દિવસના પૈસા આપું એટલે એ લખાણ પાછું મને પરત કરજો એવી હું ખાતરી આપું છું પણ મને એના પર જરાય ખાતરી હતી નહીં એટલે મેં મારા બીજા મિત્રોની સાથે સહારો લઈ મારા ત્યાં આજુબાજુના ફળિયાના માણસો હતા એની જોડે સહારો લઈને એની જ ગાડીમાં બેસાડીને અને મેં પોલીસ થાણે એમને હાજર કર્યા અને પોલીસ થાણે હાજર કર્યા પછી બીજી બધી કાર્યવાહી કરી જાણવા મળ્યું કે ત્યાં કંઈ રેકોર્ડિંગ બધું ખોલ્યું તો એનાથી આઠ આઠે કેસ કોઈ ઓરિજિનલ અને જૂના કેસો બધા નીકળ્યા અને સાથે મારો પણ કેસ છે આવી રીતે મને એમ થયું કે હું એકલો છેતરાય છું પણ મારી સાથે બીજા કોઈ નહીં છેતરાય એને બચાવવા માટે મેં આ મેડમને પોલીસ થાણે હાજર કરેલા છે